હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. ઉપવાસમાં ખાઈ શકાય તેવી રેસીપી સાથે ફરીથી હાજર છું તમારી સાથે. તો તૈયાર છો ને મારી સાથે આ એક રેસીપી બનાવવા માટે? તો ચલો બનાવીએ વ્રત સ્પેશિયલ પુડલા. તો તેના માટે કડાઈમાં સાબુદાણા લઈ લીધા છે અને સાબુદાણાને 2-3 મિનિટ માટે શેકી લઈશું. તો 2-3 મિનિટ બાદ જોઈ શકાય છે સાબુદાણા શેકાઈ ગયા છે. હવે તેને ઠંડા કરવા રાખી દઈએ એક સાઈડ પર. ઠંડા થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ લઈએ અને દળી નાખીએ. ઝીણો લોટ થાય તેવું દળશું. તો દળાઈ ગયું છે. હવે તેને એક વાસણમાં કાઢી લઈએ. ત્યારબાદ તેમાં એડ કરીશું શિંગોડાનો લોટ, જે સાબુદાણાના લોટ કરતાં થોડો ઓછો લેવાનો. ત્યારબાદ તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. હવે એડ કરીએ 1 ચમચી દહીં. ત્યારબાદ થોડું પાણી નાખીએ અને બધું મિક્સ કરીને 10 મિનિટ માટે સાઈડ પર રાખી મૂકીશું. હવે તેમાં નાખીએ આખું જીરું, મરી પાવડર. મિક્સ કરી લઈએ. થોડી વાર રાખી મૂકવાથી થોડું ઘટ્ટ થઈ ગયું છે એટલે જરૂર લાગે એટલું ફરીથી પાણી નાખવું. હવે તેના પુડલા બનાવી લઈએ. તો એક કડાઈમાં લીધું છે તેલ અને પુડલા તૈયાર કરી લઈએ. ઉપવાસમાં આ પુડલા બહુ જ ટેસ્ટી લાગે છે અને ઇઝીલી બની પણ જાય છે. હવે આ રીતે તેલ નાખી એક સાઈડ તળાઈ જાય એટલે બીજી સાઈડ પણ તેલ નાખીને તળી લઈશું. બંને સાઈડ સારી રીતે શેકાઈ ગયા છે. હવે ચટણી બનાવીએ. તો તેના માટે કડાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું મીઠા લીમડાના પાન. ત્યારબાદ તેમાં નાખીશું ટમેટું, કેપ્સિકમ, લીલું મરચું અને આદું. આ બધું થોડી વાર માટે સાતળી લઈશું. બધું સારી રીતે સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ કરી દઈએ બંધ અને તેને ઠંડુ થવા માટે રાખી મૂકીએ. ઠંડુ થાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ લઈએ. અને હવે તેમાં નાખીએ છીણેલું કોપરું. ત્યારબાદ તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ખાંડ અને લીંબુનો રસ. હવે તેમાં થોડું પાણી નાખીને સરસ એવી ચટણી તૈયાર કરી લઈએ. તો ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણાના પુડલા અને ચટણી તૈયાર છે. મારી રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો. આવજો.